મહત્વના સમાચાર નજર કરીએ તો સૌરભ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. હાર્દિક પટેલના ઉપવાસને લઈને સૌરભ પટેલ છે ઉર્જા મંત્રી, તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. હાલ તો કહી શકાય કે સૌરભ પટેલે ચિંતા વ્યક્ત કરી છે હાર્દિક પટેલના ઉપવાસને લઈને. જો કે હાર્દિક પટેલનું જે ઉપવાસ આંદોલન છે કોંગ્રેસ પ્રેરિત છે તેવું સૌરભ પટેલનું કહેવું છે. જેટલા આવેદનો આપ્યા તેમાં જિલ્લા કક્ષાએ તમામ કોંગ્રેસના લોકો હતા તેવું પણ સૌરભ પટેલનું કહેવું છે. તો જે આવેદન આપે છે તેમાં અનામતનો કોઈ જ ઉલ્લેખ નથી હોતો તેવું પણ સૌરભ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો સરકારે બિન અનામત નિગમ બનાવ્યું છે, જે પ્રમાણે બિન અનામત નિગમ બનાવી દેવામાં આવ્યું છે અને તે પણ સહાય લોકોને મળશે અને મોટું બજેટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. તો સરકાર ખેડૂતો બાબતે તમામ રીતે તેમની સાથે છે તેવું પણ સૌરભ પટેલનું કહેવું છે. સરકારે ટપક પદ્ધતિ માટે સહાય કરી છે જે ખેડૂતોની સાથે જ છે સરકાર. જે ખેડૂતોના દેવ માફીની માંગ સાથે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે તેના સામે જવાબ આપતા કહ્યું છે કે આવતા દિવસોમાં ખેડૂતોને ખર્ચ કેમ ઘટે તે માટે પણ યોજના બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે સમાજના પ્રશ્નો સાંભળે છે તેવું પણ સૌરભ પટેલનું કહેવું છે. આ સંદર્ભે ઉપવાસ આંદોલનથી જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જ્યોતિ પટેલ. જી જ્યોતિ, જણાવશો કે જે પ્રમાણે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો 11મો દિવસ છે, કેટલી પ્રમાણમાં સમર્થકોની હાજરી જોવા મળી રહી છે, કયા કયા નેતાઓ આજરોજ આવવાના છે અને ખાસ કરીને સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસ આંદોલનને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, શું વિગતો મળી રહી છે? પાટીદારોને અનામત અને ખેડૂતોને ન્યાય માટે સતત 11મા દિવસથી અમરનાથ ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને શરૂઆતથી જ કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના લીડર્સ અને જે કેન્દ્રીય કક્ષાના જે અધિકાર જે નેતાઓ છે નેતાઓનું તેમને પીઠબળ મળી રહ્યું છે, તેમને નેતૃત્વ મળી રહ્યું છે. પરંતુ આ દરમિયાન ભાજપ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવતા હતા કે આ સમગ્ર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને આજે સૌરભ પટેલ દ્વારા પણ ગંભીર આક્ષેપ કરવામાં આવે છે. અને અમારી સાથે જે પાસના કન્વીનર જયેશ પટેલ, જયેશભાઈ, સૌરભભાઈએ જે ગંભીર આક્ષેપ કર્યા છે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, અને તો આ બાબતમાં આપની શું પ્રતિક્રિયા છે? આજે ભારતીય જનતા પાર્ટીના જે પણ ધારાસભ્યો અને મંત્રીઓ જે સત્તાસ્થાને છે, ગુજરાતની જનતાએ જેમને મત આપી અને ચૂંટીને મોકલ્યા છે, એમને ગુજરાતની વેદના, ગુજરાતના લોકો, ગુજરાતના સમાજોના હિતની ચિંતા નથી, એમની મૂળ વેદના શું છે એ સમજવાની એ લોકો તસ્તી લેતા નથી. અને જ્યારે કોઈ પણ સમાજ, કોઈ પણ સમૂહ, કોઈ પણ વ્યક્તિ સરકારની સામે પોતાની માંગને લઈને અવાજ ઊભો કરે છે ત્યારે એનો અવાજ કચડી નાખવાના પ્રયત્નો કરવામાં આવે છે, એની સામે તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવે છે, પોલીસને આગળ ધરી દંડાઓ અને લાઠીચાર્જનો વરસાદ કરાવવામાં આવે છે. આ નીતિ આ સરકારની રહી છે, એટલે આ સરકારને અમે અપીલ કરીએ છીએ કે આપ રાજનીતિથી પર આવી ગુજરાતની વેદના, ગુજરાતના લોકોના કામ માટે, જે ગુજરાતના લોકોના હિત માટે આપને ચૂંટીને જે મોકલ્યા છે એ દિશામાં આપ આગળ વધો અને ગુજરાતના લોકોની વેદનાની પીડાનું સોલ્યુશન આવે એ દિશામાં આપ કામ કરો. જયેશભાઈ, ખાસ સવાલ કરું કે ગુજરાત સરકારે અગાઉ પણ જે અનામત આંદોલન દરમિયાન પાટીદારો સાથે વાટાઘાટો કરી હતી, તેમને સવર્ણ આયોગ આપ્યું છે, 10% સવર્ણ ગોમના તમામ લોકો માટે અનામતની વાત કરી છે, આયોગ પણ આપ્યું છે, તેમ છતાં પણ આ તમારું આંદોલન શેના માટે? જે એમણે જે 10% અનામત આપી એ ગેરબંધારણીય છે અને એ જે તે સમયે જાહેર કરવામાં આવી ત્યારે પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, પણ એમના પક્ષ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એ પહેલાં તો જાહેરાત જ ગેરબંધારણીય હતી અને અમે અમારી જે માંગ છે અનામતની, શિક્ષણ અને બેરોજગાર યુવાનોની, ખાસ શિક્ષણનું જે વેપારીકરણ અને બેરોજગાર યુવાનો માટેની જે અમારી માંગ અનામતને લઈને છે અને ખેડૂતોના દેવા માટે, આજે દિવસે ને દિવસે ખેડૂત પાયમાલ થતો જાય છે, ખેડૂતોના પાક વીમા મળતા નથી, ખેડૂતોના પાકના ભાવ અડધાથી પણ ઓછા કરી દેવામાં આવ્યા છે, તેને લઈ ગુજરાતના ખેડૂતો અને પાટીદાર સમાજોના યુવાનોના હિતને લઈ અમારી લડાઈ છે. જયેશ પટેલ દ્વારા ગંભીર પ્રકારના સરકાર સામે પણ આક્ષેપો કરવામાં આવે છે, પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કે પાટીદારોનો રોષ આ આંદોલન પાછળ છે, આ નહીં તો કોંગ્રેસ. હવે વાત કરીએ ગીતા પટેલ પાસેથી. ગીતાબેન, તમને ખરેખર તો આ જે સમગ્ર આંદોલન જે ચાલી રહ્યું છે એ આંદોલન પાછળ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભૂમિકા હોવાનો અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે. શરૂઆતથી જ કોંગ્રેસના નેતાઓ તમારી મુલાકાત લઈ રહ્યા છે, તેમને મંત્રણાઓ કરી રહ્યા છે, તમને માર્ગદર્શન આપી રહ્યા છે, તો આ સ્પષ્ટ નથી થતું કે આ કોંગ્રેસનું જે આ એક પ્રેરણા છે તમને? છેલ્લા 3 વર્ષથી માત્ર ને માત્ર એમની કહેવાય ને કામયાબી છુપાવવા માટે થઈને અમારા માટે હંમેશા આક્ષેપો મૂકતા આવ્યા છે અમારા પર કે કોંગ્રેસ પ્રેરિત છે, કોંગ્રેસ પ્રેરિત છે. અરે, પાટીદાર સમાજ પોતે મજબૂત છે, પોતે તાકાતવાર છે, પોતાના દમ પર આંદોલન ચલાવી રહ્યો છે, એટલે મહેરબાની કરીને કોંગ્રેસ પ્રેરિતની વાત ન કરે. અને મારે એમને એ પણ કહેવું છે કે ગુજરાતની અંદર
તમે જોઈ રહ્યા છો છેલ્લા 10-10 દિવસથી આપણે બધા સાથે છીએ. આજે એમનો 11મો દિવસ છે. જે પણ ભાજપ સિવાયની જે પણ પાર્ટીઓ છે રાજકારણની, રાજનૈતિક, એ બધી જ પાર્ટીઓ હાર્દિકભાઈને સમર્થન કરી ચૂકી છે અને હંમેશા કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ ડિમાન્ડ હોય, એ ડિમાન્ડ સત્તાધારી પક્ષ સામે જ હોય, વિરોધ પક્ષ સામે ન હોય. અને હંમેશા એ સ્વાભાવિક છે કે એનો ફાયદો વિરોધ પક્ષ લેવાની છે, પણ એનો ફાયદો આપ પણ શ્રી લઈ શકો છો. જે પ્રેસની અંદર તમે જે અમને સલાહ આપી રહ્યા છો, સાહેબ અમે સલાહની જરૂર નથી, સલાહની જરૂર તમારે છે, એટલે એ સલાહ તમારી પાસે રાખો. આ જ આંદોલન છે, ગુજરાતની જનતાના હિત માટેનું આંદોલન છે, એ આંદોલન ખેડૂતોના હિત માટેનું છે, એ આંદોલન સમાજના હિત માટેનું છે. એટલે તમે જ્યારે અમને સલાહ આપો છો એ સલાહ યોગ્ય નથી. અને તમે મિનિસ્ટર છો, તમારું કામ છે, જે મિનિસ્ટરનું કામ છે એ કરો, અને પ્રવક્તાઓનું કામ કરવાનું બંધ કરી દો, અને જે તમારું નામ છે એ પ્રમાણે જે તમે સરકારની દલાલી કરી રહ્યા છો એ દલાલી કરવાનું બંધ કરી દો. ગીતાબેન, મહત્વનો સવાલ એ છે કે આજે હાર્દિક પટેલના આજે 11મા દિવસ ઉપવાસનો, અમરનાથ ઉપવાસનો 11મો દિવસ છે, 20 કિલો વજન ઘટ્યું છે, એમના જે વાયરલ જે અંદર જે ઓર્ગન છે ઓર્ગનને ઇફેક્ટ થઈ રહ્યા છે, છતાં પણ તમે હાર્દિક પટેલને સારવાર માટે કેમ લઈ જતા નથી? જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હાર્દિક ભાઈએ પણ પોતે પણ સલાહ કીધેલું છે, આપેલું છે, પોતાનું વચન આપેલું કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી મને હોસ્પિટલાઇઝ ન કરવામાં આવે, ને મારી સાથે દબાણ પણ કરવામાં ના આવે, મને મારી સાથે જબરજસ્તી કરવામાં ના આવે. કારણ કે હું ખેડૂતો માટે લડી રહ્યો છું, હું એક સમાજ માટે લડી રહ્યો છું. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવામાં ના આવે, અને અમને પણ આજે જે સાંભળ્યું છે. ચોક્કસથી જ્યોતિ અમારી સાથે જોડાતી બદલ તમારો આભાર. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છે તે દ્રઢપણે મક્કમ છે ઉપવાસ કરવા માટે. ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનનો 11મો દિવસ છે, ત્યારે અનેક વાર કહેવામાં આવી રહ્યું છે ભાજપ સરકાર દ્વારા કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન ચલાવી રહ્યા છે.